શહેરા અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી કરોડોની કિંમતના ઘઉં ચોખાના જથ્થાની ઘટ મળી આવતા કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ મામલે ગોડાઉન મેનેજર અને ઓડિટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત અન્ય એક વ્યક્તિ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. સરકાર દ્વારા ગરીબ કાર્ડ ધારકોને ઘઉં ચોખા સહિત અનાજનો જથ્થો આપવા માટે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા રાજ્યમાં જિલ્લા અને તાલુકા મથકે અનાજ ગોડાઉન બનાવવામાં આવ્યા છે અને આ ગોડાઉનો મારફતે તાલુકામાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં ચોખા તેલ જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ ગરીબ કાર્ડ ધારકોને વિતરણ કરવા માટે આપવામાં આવતો હોય છે. પરંતુ પંચમહાલ જિલ્લાના શહેરમાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાની માહિતી શહેરા મામલતદાર મેહુલ ભરવાડને મળતા શહેરા મામલતદારે જિલ્લા પુરવઠા મામલતદાર કે આર દેવલ સહિત પુરવઠા વિભાગની ટીમ સાથે શહેરા ખાતે આવેલ અન્ન અને નાગરિક પુરવઠા નિગમ ગોડાઉનના કમ્પાઉન્ડમાં આવેલ ચાર અલગ અલગ ગોડાઉનોમાં આકસ્મિક તપાસ કરતા મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાના કટ્ટા ઓછા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ઘઉંના 13,127 કટ્ટા જેની કિંમત રૂપિયા 3,33,16,326, જ્યારે ચોખાના 1,298 કટ્ટા જેની કિંમત રૂપિયા 34,56,594 ગણી શકાય. આમ શહેરના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાનો કુલ રૂપિયા 3,67,72,900 કિંમતનો જથ્થો ઓછો જણાઈ આવતા તપાસ માટે આવેલ ટીમ ચોંકી ઉઠી હતી. ત્યારે શહેરના સરકારી અનાજના ગોડાઉનમાંથી અંદાજે 3,67,00,000 રૂપિયાની કિંમતના ઘઉં અને ચોખાના જથ્થાની ઘટ જણાઈ આવતા તપાસ ટીમે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી વધુ કાર્યવાહીના ભાગરૂપે આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરતા શહેરના અનાજ ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત તેમજ શકના આધારે ગોડાઉનમાં ઓડિટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટીમના પ્રતિનિધિ વિજય તેવર એન્ડ કંપની વિશાલ શાહ રહે વડોદરા અને ડોરસ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર રોયલ ટ્રાન્સપોર્ટ વતી આરિફ નુરુલ અમીન શેખ રહે તાલુકા પંચાયત શહેરાની બાજુમાં આ ત્રણેય વ્યક્તિઓ સામે છેતરપિંડીથી ગેરરીતિ આચરી રાજ્ય સરકારને આર્થિક રીતે નુકસાન પહોંચાડી તેમજ વ્યવસ્થા તંત્રને અસ્તવ્યસ્ત કરી વિશ્વાસઘાત કર્યાનો ગુનો શહેરા પોલીસ મથકે નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે ગત 31 જાન્યુઆરીએ કરાયેલા ઓડિટ અને જિલ્લા પુરવઠા અધિકારીની મુલાકાત કરીને સ્ટોકની ચકાસણી કરી હતી. તે દરમિયાન સ્ટોક પત્રક અને ઉપલબ્ધ જથ્થો સમ પ્રમાણમાં મળી આવ્યો હોવાનું ખુદ જિલ્લા પુરવઠા મામલતદારે સ્વીકાર્યું હતું. ત્યારે માત્ર 20 દિવસમાં જ અધધ કહી શકાય એટલી માત્રામાં જથ્થો એકાએક ગાયબ થયો હોવાનું જોવાઈ રહ્યું છે. ત્યારે આ કથિત અનાજ કૌભાંડમાં આખરે આ અનાજનો જથ્થો ક્યાં ગયો તે તો તપાસ બાદ જ ખ્યાલ આવશે. સહેરા મામલતદારશ્રીએ સહેરા પોલીસ સ્ટેશનમાં એક લિખિત ફરિયાદ આપી છે. ફરિયાદમાં હકીકત એવી છે કે સહેરા ખાતે સરકારી ગોડાઉનો અલગ અલગ આવેલા છે. તે ગોડાઉનમાં રાખવામાં આવતો ચોખા તથા ઘઉંના કટ્ટાઓ જેની કિંમત આશરે 3,67,72,000 મુદ્દામાલ વિશ્વાસઘાત છેતરપિંડી કરેલાની હકીકત કરતી જાહેર કરતી હકીકત અત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ છે. જે ફરિયાદ દાખલ કરવામાં આવે છે તેની ફરિયાદની તજવીજ તપાસની તજવીજ ચાલુમાં છે. શહેરા ખાતે આવેલ સરકારી ગોડાઉનની ઓચિંતી તપાસણી જિલ્લા પુરવઠા મામલતદાર શ્રી શહેરા તેમજ નાયબ મામલતદાર પુરવઠા દ્વારા કરવામાં આવેલ, જેમાં સ્ટોક પત્રક મુજબ જથ્થો મેળવણો કરતાં હાજર સ્ટોકની ગણતરી કરતાં મોટી ઘટ જણાય છે, જેમાં ઘઉં 13,127 કટ્ટા અને ચોખા 1,298 ઘટ જણાયેલ છે. આ બાબતે વડી કચેરીને રિપોર્ટ કરવામાં આવેલ જિલ્લા પુરવઠા અધિકારીને તેમજ ગાંધીનગર ખાતે અને એના અનુસંધાને વડી કચેરી દ્વારા એફઆઈઆર દાખલ કરવા માટે આદેશ કર્યો છે. અંદાજિત રકમ ઘઉંમાં 1,34,00,000 જેવું થાય અને ચોખામાં 12,98,000, કુલ 1,46,00,000 જેવું અંદાજિત થાય. જિલ્લા પુરવઠા મામલતદાર કે આર દેવળ પંચમહાલ ગોધરા. ઇકબાલ શેખનો રિપોર્ટ, SNN ન્યૂઝ પંચમહાલ.